પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા એક યુવાન પર તેમના ભાઈએ હુમલો કર્યો હતો, જેથી ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા સોનેરી ધર્મેન્દ્ર રામજી નામના યુવાનની બોટના ખલાસી પર જીતેન્દ્ર રામજી સોનેરીએ માર માર્યો હતો. આ ઘટનાને લઈને યુવાને જીતેન્દ્ર સોનેરીને ખલાસીને ન મારવા માટે કહ્યું હતું, જેથી જીતેન્દ્ર સોનેરીએ ધર્મેન્દ્ર રામજી સોનેરી પર પણ ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. મારા ખલાસીને એકદમ મારતો હતો એ, એટલે એકદમ કૂતરાવાળીએ મારતો હતો, એકદમ એમ ધૂળમાં લોટાઈ ફાહી દઈ દીધી હતી, તો હું કંઈ બોલ્યો નહીં. કંઈ પાછો જરાક અઠાયો, પાછો પકડીને મારવા માંડ્યો એકદમ. એટલે મારે પછી મેં એને કીધું, ભાઈ તું આટલો બધીને હુંકડાને મારે જ હું, તો ડાયરેક્ટ મારી પર હુમલો કરી દો. ઢોક એક હાથમાં ઢોકો માર્યો મને, એક માથામાં ઢોકો માર્યો, લૂંડો લોહી છાણ થઈ ગયો હતો. પછી તો પછી બીજા ઢોકા માર્યા, જે બીજા કોઈ પકડ્યા મને તો ખબર નથી. પછી મને મારો ખલાસી છે એ મને અહીં દવાખાને લઈ આવ્યો, જીતેન્દ્ર રામજી સોનેરી. આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલ યુવાનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.